રુઝાન જી, આપનાથી શરૂઆત કરવા માંગીશ. ચૂંટણી આવી રહી છે, દરેક લોકોને પોતાની ક્યાંક માંગણીઓ પણ છે અને પોતાની પરિસ્થિતિ વાસ્તવિકતા પણ અહીંયા યાદ આવતી હોય છે. મહિલાઓની બાબતે જ્યારે વાત થઈ રહી છે, કેવી રીતના જોઈ રહ્યા છો આ સમયના? જ્યારે બી ઇલેક્શન્સ આવે છે એની આસપાસમાં બધા નેતાઓને અમારી બહેનો બહુ યાદ આવે છે, વધારે પડતી યાદ આવે છે. ના તો બાકી ટાઈમે તો લવારી કરતો હોય બહેનોની અગેન્સ્ટ, કે કપડાં આમ પહેર્યા ને જવાની સી જરૂર હતી ને ઓલી ત્યાં ગઈને રાતે ગઈને અડધી આમ ગયું ને પેલું ગયું, રાઈટ? પણ અત્યારે હવે એ લોકોને બેન પર બહેનો પર બધો શું કહેવાય આશીર્વાદો વરસાવશે ને શું કહેવાય ગૌ માતા અને શું કહેવાય પેલી ગંગા માતા ભારત માતા કરી નાખે છે બહેનોને પણ, અને સેવા બી સારી કરાવે છે. સેવા એટલે જ્યારે બધા નેતાઓ આવતા હોય ત્યારે બધી બહેનોના, જેને કે આપણે મોરચાવાળા બેન છે જે અધ્યક્ષ છે, એવી રીતે બધી બિચારી બહેનોની ફિલ્ડિંગ કરાવે. પણ ટિકિટ ના આપે. હવે ટિકિટ કેમ ના આપે? તો એમ કે ભાઈ વિનિબિલિટી ક્રાઇટેરિયા. હવે વિનિબિલિટી એક બાજુ વિનિબિલિટી ક્રાઇટેરિયા કે, અને બીજી બાજુ એવું કે કાલે જ મેં સાંભળ્યા હતા કોઈક મોટા સાહેબને, એટલે આપણે અત્યારે નામ ના કહેવાય પણ મોટા એક મિનિસ્ટર સાહેબને મેં સાંભળ્યા, એ કહે બધાને કે તમારે વોટ જે બી તમારો કેન્ડિડેટ હોય એને નથી જોવાનું, તમારે આપણા નેતાના જે પ્રાઇમ મિનિસ્ટર બનશે એનો મોઢું જોજો અને વોટ આપજો. તો મારે કેવું છે કે સાહેબ અગર એમનું જ મોઢું એમનું ને પાછું હોય બી કે આ કંઈ તમારો લોકલ ઇલેક્શન નથી, આ તો લોકસભાનું ઇલેક્શન છે એટલે એક જ જણનું મોઢું જોવાનું. તો મારે કેવું છે કે સાચી અગર આ સાચી વાત છે ને સાહેબ, તો બે પોઈન્ટ છે. એક તો તમે બહેનોને ટિકિટ આપો ને, કારણ કે અમારે તો મોટા સાહેબને જ જોઈને આપવાનું છે વોટ, તો કોઈ બી બહેનને ટિકિટ આપો પણ વિનિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં આવવાનો? અને બીજો પોઈન્ટ છે કે જે પેલા પાટલું બદલું તમે લો છો, ઘણા ઘણી બંને પાર્ટીઓની વાત કરું છું, પાટલું બદલું અને પોતામાં બેહાડી દે, કારણ કે ભાઈ ખબર હોય કે આમ તો હારી જશું તો પાટલું બદલુંથી કદાચ જીતી જઈએ. એટલે મારે પૂછવું છે કે જ્યારે તમે એક બાજુ આમ બોલો છો એક બાજુ આમ બોલો છો તો બિચારો મારા જેવો વોટર કરે શું? કારણ કે તમે અમારી જો બહેનો વાળી વાતો કરો તો બહેનો પાસે તો મસ્ત સેવા કરાવી દીધી હોય. અનફોર્ચ્યુનેટલી બીજી એક વર્ડ કહીને પછી એમને ચાન્સ આપીશ, અન બીજા હજી તો બહુ લાંબી વાત છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે એક ડેટા આપું છું, નાનો ડેટા આપું છું કે ઇન્ડિયામાં જ્યારથી ઇલેક્શન ચાલુ થયા, હું વર્ષ ભૂલી ગઈ પણ જ્યારથી ઇલેક્શન ચાલુ થયા તે આજ દિન સુધી 20% વુમેન વોટર્સ હેવ ઇન્ક્રીઝ, 20% બહેનો વોટ જે મતદાર કરે છે ઇન્ક્રીઝ થયા છે. પણ આપણા રાજ્યસભા અને લોકસભાના જે મારી પાસે ફિગર છે એમાં ખાલી 11 કે 12% બહેનો છે. 11 કે 12% એટલે અત્યારે લાસ્ટ 2014ની જે લોકસભા હતી એમાં ખાલી 578 સીટ છે, એમાંથી ખાલી 64 બહેનો છે એમપી, બરોબર છે લોકસભામાં. એનો મતલબ તમે સમજો, જ્યારે એના કમ્પેરિઝનમાં આપણે જોયું ને રુવાંડા જેવી જગ્યા, તો કોઈ ઘણા લોકો તો નામ બી નહીં સાંભળ્યું હશે, એમાં 60% બહેનો છે. આપણું ફેવરિટ નેપાલ, આપણું ફેવરિટ પાકિસ્તાન, આપણું સૌથી ફેવરિટ પાકિસ્તાન, એમાં વધારે બહેનો છે એમાં શું કહેવાય લોકસભા અને રાજ્યસભામાં. એટલે મારે કહેવું એટલું છે કે તમે આમ બધું બધી બહેનોને માતા માતા કરો છો પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવે છે ત્યારે છૈયા છૈયા થાય છે. બીજા પોઈન્ટ શું પછી કરે છે ડોક્ટર?